નમસ્કાર, નેસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે માળિયાહાટીમાં ભાજપની સમીક્ષક બેઠક યોજાઈ હતી. તમામ કાર્યકરોએ ભાજપને જંગે લીડથી વિજેતા બનાવવાની ખાતરી આપી હતી. જૂનાગઢ જિલ્લાના ભાજપના પ્રભારી અને રાજકોટના માજી ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરા તેમજ સહપ્રભારી કનુભાઈ માઘાભાઈ બોરિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ આજે માળિયાહાટીનામાં ભાજપની સમીક્ષક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માળિયા તાલુકા ભાજપની તમામ પાંખના પ્રમુખો, ઉપપ્રમુખો, મંત્રીઓ, આગેવાનો, કાર્યકરો, પ્રભારીઓ, સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવનારી લોકસભાની ચૂંટણીના કામે લાગી જવાની સૂચના અપાઈ હતી. 20-25 હજારની લીડ માળિયામાંથી ભાજપને મળશે તેવી આશા રાખેલ અને સંગઠિત થવા હાકલ કરી હતી. તમામ કાર્યકર્તાઓએ ભાજપને જંગી લીડથી વિજેતા બનાવવાની ખાતરી આપી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. મહુવા તાલુકાના ગુદડાથી ભગોડા જવાના રોડ પર નાણાનું કામ બોગસ. નાણાના કોન્ટ્રાક્ટર પાછળ ધોરણસરની કાર્યવાહી થાય તેવી ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી. મહુવા તાલુકાના ગુંથણાથી ભગોડા જવાના મુખ્ય રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી ગયા હતા તેમજ રોડ આશરે 6 મહિના પહેલાં મંજૂર થયેલ છે તેમજ રોડ ઉપર 4 નાળા પણ મંજૂર થયેલા છે. આ રોડ મંજૂર થયેલા નાળા 4 છતાં 2 નાળા બનાવીને કામ પૂરું કરી દીધું હતું તેમજ ગામના ખેડૂત આગેવાનોએ માહિતી મેળવી કહ્યું કે આ નાળાનું બોગસ કરેલું છે તો આની પાછળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ કેશુભાઈ નાકરાણી પણ રજૂઆત કરી હતી અને નાળાના કોન્ટ્રાક્ટર પાછળ ધોરણસરની કાર્યવાહી થાય તેવી ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ ભીખુભાઈ કાળુભાઈ કામળિયા, રહેવાસી ભગુડા. આજે અમે તમામ ખેડૂત ભાઈઓ ભેગા થયા છીએ કારણ કે નાળાની અંદર બહુ બોગસ કામ થયેલા છે. સતત રજૂઆત છતાં હજી કાંઈ નાળાનું કાંઈ સોલ્યુશન આવ્યું નથી. નાળાની અંદર બહુ ભ્રષ્ટાચાર છે, બે સાઈડ ખાલી કરેલું છે, વચ્ચે ધૂળ અને કાંકરી જ નાખેલી છે અને હાવ એકદમ બેકાર નાળા બનેલા છે. અને અમારે ત્યાં ભગુડા ગુંદણાથી ભગુડાના 4 નાળા મંજૂર થયેલા છે પણ એમાંથી ખાલી 2 જ નાળા બનાવ્યા છે. કોન્ટ્રાક્ટરને સતત રજૂઆત છતાં એ કે 2 જ નાળા બનશે અને કોઈ જવાબ દેતા નથી. અને અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણીને પણ રિક્વેસ્ટ કરેલી કે ભાઈ તમે થોડુંક ધ્યાન દો પણ છતાં કોઈ ધ્યાન દેતું નહીં. હજી લગીને કોઈ અધિકારી પણ અહીંયા આવ્યા નથી. નાળા બનાવવાના કેટલો ટાઈમ લાગ્યો? 10 જ દિવસ થયો છે. 10 દિવસની અંદર આ નાળાની અંદર કોઈ પણ પાણી પાવામાં કે કોઈ વસ્તુ આવ્યું જ નથી. હજી લગી મટીરિયલ હાવ ખરાબ અમે જોયેલું છે છતાં એટલી રિક્વેસ્ટ થતા કોઈ અધિકારી પણ નથી. ભૂપત ડોડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, બગદાણા. તો માંગરણમાં આહીર સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રતિભા મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાઈ ગયો. અનેક આહીર અગ્રણીઓ તેમાં હાજર રહ્યા હતા. જૂનાગઢ માંગરોળમાં આહીર સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધનાર અને સમાજની પ્રતિભાને સન્માનિત કરવા માટે આહીર સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં અભ્યાસ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધનાર ભાઈઓ અને બહેનોને પુરસ્કાર શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી તેમની પ્રગતિના ઉચ્ચ શિખરોને બિરદાવી હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આહીર સમાજનું અને પોતાના કુટુંબનું નામ રોશન કરે એવા આહીર અગ્રણીઓ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. આવેલ અગ્રણી મહેમાનોએ પણ શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. આહીર સમાજ દર વર્ષે આ પ્રવૃત્તિ કરશે અને દેશના ભાવિ આહીર સમાજના યુવાનોને પ્રોત્સાહન આપશે અને આ યુવાનો દરેક ક્ષેત્રમાં આહીર સમાજનું નામ ઉજ્જવળ કરે. આહીર સમાજ દરેક ક્ષેત્રમાં યુવાનો અને યુવતીઓ માટે પ્રેરણાદાયી પ્રવૃત્તિ કરશે. આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં આહીર સમાજના ભાઈઓ બહેનો, સર્વનામી અનામી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. પાલિતાણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પાલિતાણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મળીને કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં તેમની મુખ્ય માંગ પાલિતાણા તાલુકાના તથા આસપાસના 100થી પણ વધુ ગામના વિદ્યાર્થીઓ ભાઈઓને ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગર કે બીજા અન્ય શહેરોમાં જવું પડે છે અને તેમાં વિદ્યાર્થીઓને ખૂબ હેરાનગતિ પણ ઊભી થાય છે. વિદ્યાર્થીઓના ગંભીર પ્રશ્નોને લઈને પાલિતાણા તાલુકામાં સરકારી બોયઝ કોલેજને મંજૂરી આપવામાં આવે અને વિદ્યાર્થીઓને થતી હેરાનગી અટકાવવામાં આવે તેવી માંગ પાલિતાણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી હતી. પાલિતાણા અને આજુબાજુના
સૌથી વધુ ગામના વિદ્યાર્થીઓને ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગર કે અન્ય શહેરોમાં જવું પડે છે, જેમાં એને મસ્ત મોટી તકલીફો પણ પડે છે અને પ્રાઇવેટ સ્કૂલમાં જે અભ્યાસ કરે છે એમાં એ લોકોને મોટી ફી પણ દેવામાં આવે છે. તો પાલીતાણા અને આજુબાજુના ગામના વિદ્યાર્થીઓને ન્યાય મળી રહે એ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલીતાણા શાખા દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત માટે કરવા આવેદન આપવામાં આવ્યું છે કે પાલીતાણામાં એક સરકારી કોલેજને મંજૂરી આપવામાં આવે, જેથી આ પાલીતાણા અને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળી રહે અને પાલીતાણામાં જઈને એજ્યુકેશન મળી રહે. વિશાલ સાગઠિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પાલીતાણા. વિજયનગરના વણજ ગામમાં રહેતા વનવાસીઓ હાલમાં ઘર બાર વગરના નોંધારા થઈ ગયા છે. લોકહિતાર્થે આદિવાસીઓએ સાબરકાંઠા વહીવટીતંત્રને પોતાની મહામૂલી જમીન વણજ ડેમ બનાવવા રાજ્ય સરકારને આપી હતી, પરંતુ હવે રાજ્ય સરકાર ફરી ગઈ, જેના વિરોધમાં આજે ધારાસભ્યની આગેવાનીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના આદિવાસી તાલુકા એવા વિજયનગરના વણજ ગામના લોકો આજે સરકારની વાતોમાં ભોળવાઈને પોતાનો કિંમતી જમીન વણજ ડેમમાં આપીને પસ્તાઈ રહ્યા છે. 1975માં વિજયનગરના આદિવાસીઓની જીવાદોરી સમાન હરણાવ જળાશય યોજના અને વણજ ડેમ બનતા આદિવાસીઓની જમીન ડૂબમાં ગયેલી, ત્યારે વણજ ગામના આદિવાસીઓએ સર્વે નંબર 55માં તેમને જમીન આપવામાં આવે તેવી માંગ કરેલી, પરંતુ 1975થી આજ દિન સુધી સરકારો બદલાઈ પણ આદિવાસીઓને જમીન આપવાની માત્ર વિચારણાઓ જ થઈ રહી છે. આ વિચારણાઓ આજ દિન સુધી ફળીભૂત થઈ નથી. આ લોકોને જે જગ્યાની માંગ કરી રહ્યા છે અને આજે આ ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને જો માંગણી નહીં સંતોષાય તો આ તમામ આદિવાસીઓના ઢોર ઢાંખર સહિત ગાંધીનગર મુખ્ય પ્રધાનના ઘરે 15 દિવસમાં કૂચ કરવાનું પણ તેમણે નક્કી કર્યું છે. રાજ્ય સરકારે જે આદિવાસીઓને ન્યાય આપવો જોઈએ હજુ સુધી આપ્યો નથી. 40 વર્ષ થયા. અસરગ્રસ્તો ડેમ બની ગયો, ડેમ બની ગયા પછી પુનઃવસવાટ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. દરરોજ ગાંધીનગર અસરગ્રસ્તો ધક્કા ખાય છે, મંત્રીઓને મળે છે, મુખ્યમંત્રીને મળે છે. મેં પણ અનેક વખત વિધાનસભાની અંદર પ્રશ્નો પૂછ્યો છે. સરકારે ખાતરી પણ આપી છે કે તાત્કાલિક ધોરણે અમે એમને પુનઃવસવાટ માટેની વ્યવસ્થા કરી દઈશું. આજે 40 વર્ષ થઈ ગયા છતાં પણ એ લોકોને વળતરના રૂપે જમીન મળી નથી, એમને સારી જમીન ગુમાવી છે, ત્યારે આજે એ લોકો એટલા હેરાન અને પરેશાન થઈ ગયા છે. એમના બાળકો ભણાવી શકતા નથી હોતા, એમને ખેતી કરી શકતા નથી. તમે જોયું છે કે એમને રહેવા માટે જમીન નથી, ડેમ ભરાઈ જાય છે એટલે ડુંગરાઓ ઉપર જંગલની અંદર એમને મકાનો બનાવ્યા છે. એ એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે. હવે તેના ખેડૂતો જે અસરગ્રસ્તો છે હવે એકદમ આક્રમક બન્યા છે. જ્યાં કોઈ નેતા જાય છે તેનો ઘેરાવ કરે છે. હું વિસ્તારનો ધારાસભ્ય છું અને મેં કીધું કે રાજ્ય સરકાર એ બેડી સરકાર છે, તમારી વાત સાંભળતી નથી. એના માટે આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપીને અલ્ટિમેટમ આપ્યું છે કે 15 દિવસની અંદર ન્યાય નહીં મળે તો અમે મુખ્યમંત્રીશ્રીના ઓફિસે નહીં, એના નિવાસસ્થાને જઈશું અને ત્યાં અમે ધરણા કરીશું. અમે એમના ઢોર ઢાકર બાળ બચ્ચા બધા લઈને જવાના છે. એટલા લોકો ધમકી આપે છે તેના જે અસરગ્રસ્તો કે અમે રાજ્ય સરકારની સામે આત્મવિલોપન કરીશું, અમે જળ સમાધિ લઈશું. પણ આજે મેં એમને સમજાવ્યા છે. આપણે સૌ પ્રથમ કલેક્ટરને આવેદનપત્ર આપીએ, આવેદનપત્ર 15 દિવસમાં આપણને ન્યાય નહીં મળે તો આપણે મુખ્યમંત્રીના નિવાસસ્થાને જઈશું અને મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગયા પછી તમારે આપણને ન્યાય નહીં મળે તો તમારે જે કરવું હોય તમે કરી શકો છો. પણ એકવાર રાજ્ય સરકાર જે એના કાન બહેરા છે એને ખબર પડે, એને ધ્યાન આપે. મેં તો વિધાનસભાની અંદર પ્રશ્નો રજૂઆત કરી છે. જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગૃહની અંદર એમને ઉભા થઈને ખાતરી આપી છે અને કીધું છું કે અશ્વિનભાઈનો પ્રશ્ન એકદમ તદ્દન સાચો છે અને અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે અમે વ્યવસ્થા કરીશું એવું એમને 2008માં એમને કીધું હતું. એટલે આજે લોકો હેરાન પરેશાન અસરગ્રસ્તો થઈ ગયા છે અને એમને રાજ્ય સરકારને ચીમકી આપી છે કે અમારું જો અમારી પુનઃવસવાટ માટેની વ્યવસ્થા નહીં થાય, અમને જમીન અમારી ગુમાવી છે, જમીન અમને નહીં મળે તો અમે મુખ્યમંત્રીના ત્યાં જઈશું, મુખ્યમંત્રીના નિવાસસ્થાને જઈશું, એમનો ઘેરાવ કરીશું. ત્યાં નહીં આવે તો અમે એમના આત્મવિલોપનની પણ એમને આજે ધમકી મારી સામે અને કલેક્ટરની સામે એમને આજે આપી છે.
વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર એસટી વર્કશોપના કમ્પાઉન્ડમાં શનિવારે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. યુવકની લાશ નગ્ન હાલતમાં મળી આવી હતી અને વાયરથી ગળે ટૂંકું આપીને હત્યા કરાઈ હતી. આ કેસ ઉકેલવો પોલીસ માટે પણ એક પડકાર હતો, પરંતુ પોલીસે 48 કલાકની અંદર જ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી અને જે ખુલાસો થયો તે જાણીને ખુદ પોલીસ પણ દંગ રહી ગઈ હતી. વરાછા પોલીસ મથકમાં શનિવારે રાત્રિના 9 વાગે એક ફોન વાગે છે અને ફોન પર સમાચાર મળે છે કે વરાછામાં લાંબે હનુમાન રોડ પર એસટી વર્કશોપના કમ્પાઉન્ડમાંથી એક લાશ મળી આવી છે. કોલ મળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તપાસ કરતાં યુવકની હત્યા કરાઈ હતી અને તેની લાશ નગ્ન હાલતમાં મળી આવી હતી. સાથે જ યુવકને વાયરથી ગળો ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. એસટી વર્કશોપની એક ખંડેર બિલ્ડિંગમાંથી લાશ મળતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી, પરંતુ પોલીસ માટે આ કેસ ઉકેલવો પડકાર હતો. મરનાર યુવકની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. વરાછા પોલીસે યુવાનની હત્યા મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આ કેસમાં પોલીસે સૌપ્રથમ તો મરનાર યુવકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી હતી, જેમાં મરનાર યુવકનું નામ અશ્વિન ઉર્ફે બાઘા રણછોડભાઈ કપૂરિયા અને તે વરાછા મિની બજાર ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે 48 કલાકની અંદર જ 3 આરોપીઓની ધરપકડ કરી હતી. ઉલટ તપાસ કરતા તમામના સ્ટેટમેન્ટ અલગ અલગ આવતા સખ્તાઈથી પૂછપરછ કરી હતી, તેથી આરોપીઓએ તેનો ગુનો કબૂલી લીધો હતો. રવિ નિલેશ કાપડીની ગર્લફ્રેન્ડ માટે અપશબ્દ બોલ્યો હતો તે અશ્વિને મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધું હતું. અશ્વિન તે રેકોર્ડિંગ નિલેશ અને તેના ગ્રુપના અન્ય મિત્રોને સંભળાવતો હતો. આ નિલેશ અને અશ્વિન વચ્ચે ઝઘડો થયો હતો. આ કારણે નિલેશે તેના મિત્ર બાબુ અને જય ચુડાસમાની સાથે મળીને અશ્વિનની હત્યા કરી હતી. પોલીસે આરોપી બાબુ હસમુખભાઈ ખોભોડિયા, જય ઉર્ફ જયેશ ઉર્ફ એલિયન અશોક ચુડાસમા અને નિલેશ કિશન કાપડીની ધરપકડ કરી છે. ગઈ તારીખ 22/12/2018 રોજ વરાછા પીઆઈને હકીકત મળેલ કે લંબે હનુમાન રોડની પાસે આવેલ એસટી વર્કશોપના જૂના ક્વાર્ટર્સના ઢાબા ઉપર કોઈ અજાણ્યા ઈસમની હત્યા કરાયેલી લાશ મળેલી છે, જેથી પીઆઈ અને સ્ટાફના માણસો ત્યાં ગયેલા અને ત્યાં એક નગ્ન અવસ્થામાં હત્યા કરાયેલી પુરુષની લાશ મળી આવેલી. જે લાશ બાબતે તપાસ કરતા વરાછા મિની બજાર વિસ્તારમાં રહેતા અશ્વિન ઉર્ફે બાઘા જાતે કપૂરિયા પટેલ નામના ઈસમની લાશ હતી. તેના વારીવારસોને બોલાવી અને એમની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે. જે ગુનો શરૂઆતમાં અનડિટેક હતો, તપાસના અંતે આ ગુનામાં 3 આરોપીઓને પકડવામાં આવેલ છે. જે આરોપીઓના નામ છે બાબુ ખંભોડિયા, નિલેશ રામાનંદી અને જયેશ ચુડાસમા. આ 3 આરોપીઓ મરણ જનારના મિત્રો હતા અને મરણ જનાર સાથે તેના મિત્રની પત્નીને ગાળો દેવા બાબતે બોલાચાલી થયેલી અને એનું મન દુઃખ રાખી અને મરણ જનારની
આરોપીએ હત્યા કરેલી હતી. તમામ આરોપીઓને અટક કરવામાં આવેલ છે. સદોડ આરોપીઓ ભૂતકાળમાં પણ ચોરી જેવા ગુનાઓમાં સંડવાયેલા છે. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. તો સુરતમાં ઈશ્વર રોડ ઉપર શિવમ હાર્ડવેર નામની દુકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેના પ્રમોશન માટે બોલિવૂડની અભિનેત્રી રીચા ચડ્ડાએ હાજરી આપી હતી. સુરતના ઈશ્વર કૃપા રોડ પર આવેલા શિવમ હાર્ડવેરના પ્રમોશન માટે રામલીલા ફેમ રીચા ચડ્ડાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં રીચા ચડ્ડાએ હાજરી આપતા લોકો સેલ્ફી પડાવવા માટે રીતસરની પડાપડી જોવા મળી હતી. શિવમ હાર્ડવેરમાં ખાસ હાજરી આપતા રીચાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સુરતના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને સુરતમાં આવવાનો મારો બીજી વખત થયો છે. એક વખત જ્યારે હું નાની હતી ત્યારે આવી હતી અને આ વખતે મને સુરતના દર્શન કરવાનો મોકો મળ્યો હતો. સુરતના લોકો ખૂબ પ્રેમાળ અને લાગણી ભર્યા છે. સાથે સુરતના જમણની પણ બોલિવૂડની અભિનેત્રીએ વખાણ કર્યા હતા. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. સુરતમાં યોજાયેલા પીટી સવાણી ફેમિલી દ્વારા યોજવામાં આવેલા સમૂહ લગ્નમાં આશ્રય પિતાની છત્ર છાયા વગરની 261 જુલી દીકરીઓનું કન્યાદાન પાલક માતા પિતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી. આ સમૂહ લગ્નમાં કોઈ જ્ઞાતિ કે જાતિનો ભેદ રાખવામાં આવ્યો ન હતો. હિન્દી કન્યાઓ ઉપરાંત 6 મુસ્લિમ કન્યાઓ અને 3 ખ્રિસ્તી કન્યાઓના કન્યાદાન પણ અહીં કરવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં કોઈ જ્ઞાતિ કે જાતિ ભેદ રાખવામાં ન આવ્યો. હિન્દી કન્યાઓ ઉપરાંત 6 મુસ્લિમ કન્યાઓ અને 3 ખ્રિસ્તી કન્યાઓના કન્યાદાન પણ અહીં કરવામાં આવ્યા હતા. વર્ષ 2018ના વર્ષ 261 જેટલી દીકરીઓના લગ્ન થયા, જેમાં ખ્રિસ્તી અને મુસ્લિમ દીકરીઓનો પણ સમાવેશ થાય છે. અને પૂજ્ય રમેશભાઈ ઓઝાએ તેમના પ્રવચન વડે દીકરીઓને આશીર્વાદ આપ્યા છે. તેઓએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે લગ્ન એક યજ્ઞ છે અને દીકરીઓનું કાર્ય એમાં કાર્યરૂપી દેવી આહુતિ આપવા બરાબર છે. પિતાની છત્ર છાયા ગુમાવનાર દીકરીઓના આધાર થવા માટે સવાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. આજે ગર્વ થાય છે કે સમાજમાં આવા પણ લોકો છે જે બીજાનો આધાર બની ખુશી આપી રહ્યા છે. જન્મ થતાની સાથે જ કચરા પેટી કે ગટરમાં ફેંકાયેલ દીકરીઓને દત્તક લઈને જવાબદારી પૂરી નિભાવે છે, તો નિસહાય અને વિધવા બહેનને મોટા મોટા ઓપરેશનના ખર્ચાની પણ જવાબદારી નિભાવનાર સવાણી પરિવારે 40 જેટલા HIV ગ્રસ્ત યુવાનો માટે એક ઘર અને ઘર ઘરડા લોકો માટે બનાવી રહ્યા છે, જેનું નામ છે ઘર જનની ધામ. તેનું લોકાર્પણ આગામી 22ના રોજ થયું હતું. તો બીજી બાજુ વિજય રૂપાણીએ પણ આ ખાસ પ્રસંગે હાજરી આપી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને આવા અદ્ભુત કાર્યને તેમણે બિરદાવ્યું હતું અને કહ્યું કે આજે સવાણી પરિવાર ભારતને અખંડિતતા તરફ લઈ જવાનું અદ્ભુત સાહસ કર્યું છે. જાતિવાદ કોમવાદ ભૂલીને આવું સાહસ કરવું એ જીવા તેવાનું કામ નથી. તેમજ આ ખાસ પ્રસંગને વધારે ખાસ બનાવવા માટે મહેશભાઈએ લખેલા લાડકલી પુસ્તકનું રમેશભાઈ ઓઝાના હસ્તે વિમોચન કરાવ્યું અને લોક ગાયિકા યોગિતા પટેલ દ્વારા સ્વરાંકન લખાયેલા લાડકડીના ગીતોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના મનિન્દરજીતસિંહ બિટ્ટા આદિજાતિનું ખાતું સંભાળતા ગણપતસિંહ વસાવા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઈ રાદડિયા અને મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ તેમજ પુરુષોત્તમ રૂપાલા સહિતના દિગ્ગજ મહાનુભાવોની હાજરી જોવા મળી હતી. આજે સમૃદ્ધ જે ભવ્ય લગ્નોત્સવ છે, આજે પીટી સવાણી પરિવાર અને મોહલિયા પરિવાર દ્વારા આયોજિત લાડકડીના ભવ્ય લગ્નોત્સવમાં ટોટલ 261 દીકરીઓના લગ્ન છે અને જેમાં 6 મુસ્લિમ દીકરીઓ, 3 ક્રિશ્ચિયન દીકરીઓ અને રિયલ ભારત, રિયલ આપણા દેશની ધરતી શું છે તેનો એક તમામ જ્ઞાતિઓને જોડતો આ એક જ્ઞાતિઓના જે વાડાઓ છે તેને સંદેશો આપતો એક આ એક પ્રોગ્રામ છે. અને આજના પ્રોગ્રામમાં અમારી એવી દીકરીઓ છે કે જેને પિતાને છત્ર થયા નથી અને આ અમારો લગભગ 7મા પ્રોગ્રામમાં 261 દીકરીઓ લગ્ન બંધીને જોડાશે. હું આપના માધ્યમથી એક જ સંદેશ આપવા માગું છું કે આપણી પાસે ભગવાન અલ્લાહ જો કે પણ કંઈ શક્તિ આપી હોય તો એનો સદુપયોગ કરવો જોઈએ અને કોઈપણ નાતીવાળાથી દૂર રહીને આપણે બધાએ એક થઈને આપણે ભારતના નાગરિક છીએ એમ એક થઈને રહેવું જોઈએ. અત્યાર સુધીમાં 1250થી વધારે દીકરીઓના કન્યાદાન કર્યા છે અને તેને નાની બેન અને મોટી બેન સહિત મારી અંદાજિત 3172 દીકરીઓની જવાબદારી પીટી સવાણી પરિવાર અને મોહલિયા પરિવાર દ્વારા. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરત. તો વાણિયા હાટીના અમરાપુર ગામે માઠક પરિવારના ફળિયામાં ચીકુના વૃક્ષ પર ઝેરી મધમાખીનું ઝુંડ બેસી જતા ભયનો માહોલ ફેલાયો છે. લોકોની સુરક્ષાને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા
જેરી મતનો નાશ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જૂનાગઢ માળિયા હાટીના અમરાપુર ગામે જીવરામભાઈ કલ્યાણજી માઢક પરિવારના ફળિયામાં ચીકુના વૃક્ષ ઉપર ઝેરી મધમાખીનું ઝુંડ બેસી જતા ભયનો માહોલ ફેલાયો છે. બે દિવસ થયા ઝેરી મધનું ઝુંડ ઘરના આંગણામાં ચીકુના વૃક્ષ પર બેસી જતા આજુબાજુમાં વસવાટ કરતા લોકોમાં ફફડાટ ફેલાયેલો છે. ઝેરી મધમાખી કરડવાથી ઘણા લોકોના મોત થયાને બનાવ બની ચૂક્યા છે. ઝેરી મધમાખી કરડવાથી લોકો ગંભીર સ્થિતિમાં મુકાઈ જવાના બનાવ બને છે. ઝેરી મધનો નાશ કરવા માઢક પરિવાર દ્વારા વન વિભાગને જાણ કરાઈ છે, છતાં હજી સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી તેના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ વનતંત્ર દ્વારા ઝેરી મધનો નાશ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. અમદાવાદના નારોલી વિવેકાનંદ હિન્દી સ્કૂલના વિદ્યાર્થીઓને નપાસ કરવાની ધમકી આપી મધ્યપ્રદેશના ઉજ્જૈન પ્રવાસે લઈ જવાયા હતા. પરત ફરતી વખતે મોડી રાત્રે પંચમહાલ નજીક બસને અકસ્માત નડ્યો હતો. તેમાં 20થી વધુ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યારે બીજા વિદ્યાર્થીઓને ઘરે પરત લાવવામાં આવ્યા છે. હજુ તો સુરતના ટ્યુશન ક્લાસના બાળકો ડાંગ પ્રવાસે ગયા હતા અને જે ગોઝારો અકસ્માત નડ્યો તેના આંસુ સુકાતા નથી. ત્યાં તો ગણતરીના કલાકોમાં ફરી એક અકસ્માત થયો. અમદાવાદના નારોલની શાળાના બાળકો ભરેલી બસને પંચમહાલના ગોધરાના પરવડી પાસે અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં જોકે સદનસીબે વિદ્યાર્થીઓ હેમખેમ છે, પરંતુ બસના ક્લીનરનું મોત થયું છે. 20 જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ થતાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પંચમહાલના ગોધરાના પરવડી પાસે અકસ્માત થયો. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલની બસને અકસ્માત નડ્યો. પ્રાથમિક જાણકારી મુજબ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. શાળાના વિદ્યાર્થીઓને મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે પ્રવાસ લઈ જવાયા હતા અને ત્યાંથી પરત અમદાવાદ આવતા ગોધરા પાસે આ અકસ્માત થયો. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ક્લીનરે અચાનક બહાર છલાંગ લગાવી હતી, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. એક વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જોકે હવે હાલત સુધારા પર છે. હાલ અમદાવાદની વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા અન્ય બસ ગોધરા ખાતે મોકલવામાં આવી છે, જે બસમાં વિદ્યાર્થીઓને અમદાવાદ ખાતે લઈ જવામાં આવશે. ગોધરા પોલીસે ડ્રાઈવરની બેદરકારી અંગે પણ તપાસ કરી રહી છે. એવી પણ જાણકારી મળે છે કે સ્કૂલ બસની ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ તેમાં સવાર હતા. બસમાં 70 જેટલા વિદ્યાર્થીઓ અને 10 ઉપરાંત શિક્ષકો મળી કુલ 85 જેટલા લોકો સવાર હતા. 3 દિવસ અગાઉ જ ડાંગના મહાલ બરડીપાડા માર્ગ પર સુરતના અમરોલીના 82 વિદ્યાર્થીઓ ભરેલી સ્લીપર કોચ બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા આ બસ 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 10 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. બસમાં સુરતના અમરોલીના ચાલતા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ હતા. અમરોલીમાં આવેલા ગુરુકૃપા અપાર્ટમેન્ટમાં 7 નંબરના ફ્લેટમાં આ ક્લાસ ચાલતા હતા. નીતાબેન પટેલ નામની મહિલા આ ટ્યુશન ક્લાસીસ ચલાવતી હતી અને નીતાબેન પોતે જ વિદ્યાર્થીઓને લઈને પ્રવાસ પર ગયા હતા. વિવેકાનંદ હિન્દી હાઈ સેકન્ડરી સ્કૂલ મેં 9th ક્લાસ. હમ લોગ મહાકાલેશ્વર ઓર વહાં પે બહોત સારે મંદિર વહાં ઘૂમને ગયે થે. 5 બજે કી બાત હૈ, હમ લોગ સો રહે થે, સબ ઉઠ કે દેખા તો ઉધર બ્રિજ કે પાસ ફસી હુઈ થી ગાડી, વો પતા નહીં હમ લોગ સો રહે થે, પતા નહીં લગી 15 ઓર સબ તો ઘર ગયે. વિવેકાનંદ હિન્દી હાઈ સેકન્ડરી સ્કૂલ ઉજ્જૈન, ઉજ્જૈન સે હમ લોગ વાપસ આ રહે થે તો રાસ્તે મેં એસે તો બસ વાળા તો ચલાઈ એસે રહા થા, ફિર રાસ્તે મેં એક ટર્નિંગ આઈ તો દો બસ થી તો ઉસ સાઈડ વાલે બસ ને અપની ટર્નિંગ ઉધર સે કર લી, હમારે બસ વાલે તો લેકે નીચે ગિર ગયે, મતલબ બહોત ઊંચા થા વહાં સે નીચે ગિર ગયે હમ લોગ. ફિર એના સબ સો રહે થે, 3 સે 4 બજે કા ટાઈમ થા, સબ સો રહે થે, ફિર સબકી નીંદ ખુલી તો પીછે વાલે બચ્ચો કો જ્યાદા ચોટ લગી થી ઓર આગે વાલે કે સબ ઠીક થે, જ્યાદા બચ્ચે નહીં ઘાયલ, 10-15 બચ્ચે ઘાયલ હુએ ઓ અભી આ રહે હોંગે સાથ, એડમિટ કિયા થા ઉને વહીં પે, ફિર વો આ રહે હોંગે. હા, હમે સુવિધા દી ગઈ વહાં કે આસપાસ કે રહેને વાલોને ભી હમે બહોત સુવિધા દી ઓર હમારે સર ટીચરને ભી હમે હમારી બહોત હેલ્પ કી. હમ લોગ તો સો રહે થે તભી અચાનક પતા ચલા કે ગાડી કે એક્સિડેન્ટ હુઆ હૈ, તો કિસી કો બસ જો ઉપર બેઠે થે ના ઉન્હીં કો થોડા સા ચોટ આયા બસ, ઓર બાકી જન કો તો સબ સહી સલામત હૈ. પતા નહી 10-15 જન કો આઈ હોગી, જ્યાદા ચોટ નહીં લગી થી તો દવા ખાને ગયે થે તો અબ આ રહે હોંગે. નારોલગાંવ સે ફિર રિક્ષા પકડ કે યહાં પે આયે થે, જહાં મેં છોડના જાના ચાહતા યે તો હમે ભી નહીં પતા કે
क्योंकि हम लोग सो रहे थे। 51-52 बच्चे थे, स्कूल के तरफ से हमारे टीचर थे और बस और कोई नहीं थे। दिव्येश नसीद साथे अनेस गुजरात न्यूज अमदावाद। હાલના બુલેટિનમાં બસ આટલું જ હતું, માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ, નમસ્કાર।